नमस्कार मित्रों, मित्रलोकनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आपणे सांभळ्यु ज छे कि कोईनी निंदा नहीं करवी। हवे कोईनी निंदा करिए तो तेनो केवो फळ मळे छे तेना विशे एक वार्ता छे जे आपणे हवे जाणीए। एक राजा हतो, तेने ब्राह्मणों ने भोजन करावानी इच्छा थई, એટલે તેણે એક દિવસ બધાના બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા। હવે રસોઈયો એણે પોતાનું ભોજન એ ખુલ્લા આંગણામાં બનાવવાનું ચાલુ કર્યું, પણ એ વખત એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને જતી હતી। ત્યાં મહેલની ઉપરથી જઈ રહી હતી, પણ સાપે પોતાનો જીવ બચાવવા માટે સમડીને ડંખ માર્યો, પણ થોડું ઝેર નીચે રસોઈના વાસણમાં પડ્યું। રસોઈ ઝેરીલી થઈ ગઈ। રસોઈ બનાવનારને આ ખબર ન હતી। રસોઈ વિરસવામાં આવી અને ભોજન આરોગનાર બધા જ હૃદયો મૃત્યુ પામા। રાજા ખૂબ જ વ્યથિત થયો અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મ હત્યાનું પાપ તેણે લાગશે। બીજી બાજુ યમરાજ માટે કોરડો થયો કે આ હત્યાનું પાપ કોના કર્મના ખાતામાં નાખો। એક રાજા જેને ખબર જ ન હતી કે જે ભોજનમાં ઝેર છે, બીજું રસોઈયો કે જેણે ખુલ્લામાં ભોજન કર્યું પણ જેને ખબર જ ન હતી કે રસોઈમાં ઝેર થઈ છે, ત્રણ સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નીકળી, ચાર સાપ કે જેને પોતાના આત્મરક્ષણ માટે ઝેર ઓક્યો। ઘણા દિવસો સુધી યમરાજની ફાઇલમાં આ કોયડો એમને પડ્યો રહ્યો। થોડા દિવસ પછી બહાર ગામથી ભૂદેવો આ જ રાજાની મુલાકાતે આવ્યા। રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પૂછે છે, પેલા રસ્તો બતાવે છે, પરંતુ સાથે સાથે વણમાગી સલાહ પણ આપે છે કે ધ્યાન રાખજો, અમારો રાજા ભૂદેવોને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે, એટલે જમતા નહીં। બસ આજ વખત યમરાજને પાપના કર્મનું ફળ કોના ખાતામાં ઉધારવું તે સૂજી ગયું। તરત જ તેમણે ફેસલો આપ્યો કે બ્રાહ્મણોના મૃત્યુનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે। યમદૂતોએ પૂછ્યું કે મહિલાને શા માટે, તેની આ બનાવમાં કોઈ ભૂમિકા જ નથી, તો પછી શા માટે? ત્યારે યમરાજે જવાબ આપ્યો કે ક્યારે કોઈ પાપ કરે છે ત્યારે તેને કરવાનો આનંદ મળે છે। આ કિસ્સામાં ન તો રાજાને, ન તો સમડીને, કે સાપને, કે રસોઈયાને, કોઈને આ વસ્તુ કરવાનો આનંદ મળ્યો જ નહોતો, પરંતુ આ બનાવના વખાણ કરીને, બીજાની બુરાઈ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો, એટલે એના પાપ કર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે। તેથી જ મિત્રો, બીજાને કરેલી પાપની નિંદા અને પાપના વખાણ કરવા થકી કોઈ કરે છે તો તે પણ પાપનો ભાગીદાર જ બને છે। તેથી આપણે લોકોની નિંદા કરવાનો બંધ કરશું। જય હિન્દ।